10 गणित प्रकरण 2 बहुपदीयो आ वीडियो में आपणे स्वाध्याय 2.2 विषय अभ्यास करीशुं। ते पहेला आपणे बहुपदीना शून्य अने सहगुणक वच्चेनो संबंध जोई लईए। द्विघात बहुपदीना शून्य अने सहगुणक वच्चेनो संबंध। द्विघात बहुपदीनुं प्रमाणिक स्वरूप p of x बराबर ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c। હવે આપણે બહુપદીના શૂન્યનો સરવાળો જોઈએ તો બહુપદીના શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે તો કે આપણે શૂન્યને આલ્ફા અને બીટા વડે દર્શાવીએ તો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ b ના છેદમાં a માઇનસ b। b એટલે શું તો કે b એટલે x નો સહગુણક એટલે આ માઇનસ ના માઇનસ b એટલે x નો સહગુણક અને a એટલે x સ્ક્વેર નો સહગુણક। હવે એવી જ રીતે શૂન્યનો ગુણાકાર જોઈએ તો આલ્ફા ઇન્ટુ બીટા એટલે c ના છેદમાં a c એટલે અચળ પદ અને a એટલે x સ્ક્વેર નો સહગુણક। હવે જોઈએ જો આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદીના શૂન્ય હોય અને જો આલ્ફા તથા બીટા વિરોધી સંખ્યા હોય તો b બરાબર 0 હશે। હવે આલ્ફા અને બીટા રહ્યા એ બહુપદીના શૂન્ય છે હવે તે વિરોધી હોવા જોઈએ। વિરોધી એટલે એક પ્લસ હોય ને એક માઇનસ હોય એક 4 હોય તો એક માઇનસ 4 હોય એવી રીતે હોય તો તે બહુપદીમાં b બરાબર 0 હશે। હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ એનું તો અહીંયા p of x બરાબર x સ્ક્વેર માઇનસ 4। હવે આપણે આના અવયવ પહેલા પાડીએ તો આ x સ્ક્વેર એમનમ અને 4 એટલે 2 નો વર્ગ। હવે આ x સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એના જેવું થઈ ગયું તો એના અવયવ શું પડે a માઇનસ b અને a પ્લસ b। તો એવી રીતે અહીંયા x અને માઇનસ 2 અને x પ્લસ 2 એકવાર માઇનસ અને એકવાર પ્લસ। હવે આના બંને બરાબર 0 આવશે તો x માઇનસ 2 બરાબર 0 અથવા x પ્લસ 2 બરાબર 0। હવે અહીંયા માઇનસ 2 છે આ બાજુ જાય તો પ્લસ એટલે x બરાબર 2 અથવા x પ્લસ 2 બરાબર 0 તો x બરાબર માઇનસ 2। હવે અહીંયા આપણે બહુપદીના બે શૂન્ય મળ્યા 2 અને માઇનસ 2 તો આ એક પ્લસ છે અને એક માઇનસ છે એટલે આ કે વિરોધી સંખ્યા થયા। તો હવે આ બહુપદીમાં b બરાબર 0 હશે। હવે આપણે જોઈએ વ્યાપક સ્વરૂપ પ્રમાણે અહીંયા a બરાબર 1 છે b બરાબર તો x વાળું પદ જ નથી એટલે b બરાબર 0 0 હોય એટલે એ પદ હોય નહીં અને અચળ પદ આપેલું છે c એટલે આ બહુપદીમાં b બરાબર 0 છે। હવે એવી જ રીતે જો આલ્ફા અને બીટા પરસ્પર વ્યસ્ત હોય તો c બરાબર a હશે। વ્યસ્ત એટલે શું તો કે 4 હોય તો 4 નો વ્યસ્ત 1 છેદમાં 4 થાય। હવે આલ્ફા અને બીટા પરસ્પર વ્યસ્ત મળે અહીંયા આપણે વિરોધી મળ્યા એવી રીતે પરસ્પર વ્યસ્ત મળે ને તો c અને a બંને સરખા હોય। હવે આ પોઈન્ટ છે ને બંને તે તમારે યાદ રાખી લેવાના છે એક માર્કમાં પૂછી શકે ખાલી જગ્યામાં કે એમસીક્યુમાં। હવે એવી જ રીતે ત્રિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ જોઈ લઈએ। હવે ત્રિઘાત બહુપદીનું પ્રમાણિક સ્વરૂપ શું છે તો કે p of x બરાબર ax નો ઘન પ્લસ bx નો સ્ક્વેર પ્લસ cx પ્લસ d। હવે તેના શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા અહીંયા 3 શૂન્ય હોય એટલે આલ્ફા બીટા અને ગેમા એવી રીતે આપણે 3 લઈ લીધા। હવે એનું સૂત્ર શું છે તો કે માઇનસ b ના છેદમાં a। હવે અહીંયા b એટલે શું થશે x સ્ક્વેરનો સહગુણક થશે અને a એટલે x ઘનનો સહગુણક। હવે બબે શૂન્યનો ગુણાકાર કરવાનો અને એ 3નો સરવાળો એટલે આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા બરાબર c ના છેદમાં a। હવે c એટલે x નો સહગુણક અને a એટલે x ઘન નો સહગુણક। હવે 3 નો ગુણાકાર જોઈ લઈએ આલ્ફા બીટા અને ગેમા બરાબર માઇનસ d ના છેદમાં a d એટલે અચળ પદ અને a એટલે x ઘન નો સહગુણક। હવે આ સૂત્ર છે દ્વિઘાત બહુપદીના અને ત્રિઘાત બહુપદીના એ તમારે યાદ રાખી લેવાના છે આગળ એક્ઝામ્પલમાં આવશે। હવે સ્વાધ્યાય 2.2 જોઈ પહેલો દાખલો નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો। પહેલા શૂન્ય શોધવાના અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે તો આપણે પહેલું એક્ઝામ્પલ જોઈએ
तो एक्स स्क्वेर माइनस टू एक्स माइनस आठ। हवे पहला आपणे आना अवयव पाड़िए, एक्स स्क्वेर माइनस टू एक्स माइनस आठ बराबर जीरो। हवे अवयव पाड़वा छे एटले बराबर जीरो जीरो लीधा। हवे आना अवयव कई रीते पाड़वा, तो कि अहींया आठ आपेला छे, आ आठ ना एवा भाग पाड़वाना के बाद बाकी माइनस बे आवे। अहींया माइनस छे एटले बाद बाकी करवानी, आठ ना एवा भाग पाड़वाना के बाद बाकी माइनस बे आवे। तो हवे आपणे आठ ना भाग पाड़िए, तो आठ ना भाग शू थशे, चार दूने आठ। हवे भाग तो पड़ी गया चार दूने आठ, हवे निशानी केवी मूकशू, तो कि अहींया जो छेलू पद छे ई माइनस छे, जो माइनस होय ने तो एक प्लस आवे ने एक माइनस आवे, पण जो अहींया प्लस आपेलू होत ने तो बने माइनस आवे अथवा बने प्लस आवे, पण हवे अहींया माइनस छे एटले एक प्लस आवशे ने एक माइनस आवशे। હવે કોને પ્લસ લેવા અને કોને માઇનસ લેવા એ આ નિશાની ઉપરથી જોવાનું। હવે અહીંયા માઇનસ આપેલા હોય ને તો મોટું પદ માઇનસ લેવાનું, અહીંયા પ્લસ આપેલા હોય તો મોટું પદ પ્લસ, એટલે આ જે નિશાની હોય ને એ મોટી સંખ્યા હોય ને એને આપવાની। એટલે અહીંયા આપણે શું આવશે, ચાર માઇનસ આવશે અને બે પ્લસ આવશે। તો હવે આના અવયવ ડાયરેક્ટ શું થશે, એક્સ માઇનસ ચાર અને એક્સ પ્લસ બે બરાબર ઝીરો। હવે આના બરાબર એ ઝીરો અને આના બરાબર એ જીરો, એટલે એક્સ માઇનસ ચાર બરાબર જીરો અથવા એક્સ પ્લસ બે બરાબર જીરો। હવે માઇનસ ચાર છે તે બરાબરની આ બાજુ જાય તો પ્લસ ચાર થઈ જાય, તો એક્સ બરાબર ચાર, અથવા હવે અહીંયા પ્લસ બે છે તે આ બાજુ જાય તો માઇનસ બે થશે, એટલે એક્સ બરાબર માઇનસ બે। એટલે આપણે અહીં શૂન્ય શું મળ્યા, ચાર અને માઇનસ બે। આમ ચાર અને માઇનસ બે આપેલ બહુપદીના શૂન્યો છે। હવે બહુપદીના શૂન્ય મળી ગયા, તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો કીધો છે, તો હવે એ ચકાસી લઈએ। હવે આપણે અહીં બહુપદી x² - 2x - 8 આપેલી છે। હવે અહીંયા a બરાબર 1, b બરાબર -2 અને c બરાબર - 8 આપેલા છે। હવે પહેલા આપણે બહુપદીના શૂન્યનો સરવાળો કરીએ, તો પહેલા આપણે આ શૂન્ય જે મળ્યા છે તેનો પહેલા સરવાળો કરી લઈએ। તો શૂન્યનો સરવાળો બરાબર ચાર અને માઇનસ બે મળ્યા છે, તો ચાર પ્લસ માઇનસ બે। હવે ચાર ના ચાર વધતે ઓછે ઓછા અને બે ના બે, ચાર માંથી બે જાય તો બે। હવે આપણે અહીંયા બે મળ્યા, હવે આપણે સૂત્રોની મદદથી કરીએ, તો આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું છે, માઇનસ બી ના છેદમાં એ। હવે આનો જવાબ પણ બે જ આવવો જોઈએ। હવે આપણે અહીંયા કિંમત મૂકીએ, તો માઇનસ ના માઇનસ, બી એટલે અહીંયા માઇનસ બે આપેલા છે અને એ એટલે વન આપેલા છે, તો હવે અહીંયા ઓછે ઓછે વધતા થશે એટલે વધતા બે છેદમાં એક, એટલે બે આવશે, તો અહીંયા આપણે બંને સરખા મળી ગયા। એવી જ રીતે હવે આપણે ગુણાકાર જોઈએ, તો પહેલા આપણે અહીંયા જે શૂન્ય મળ્યા છે તેનો ડાયરેક્ટ ગુણાકાર કરી લઈએ। શૂન્યનો ગુણાકાર બરાબર ચાર ગુણ્યા માઇનસ બે, હવે ગુણાકાર શું થશે, ચાર દૂ આઠ વધતે ઓછે ઓછા એટલે માઇનસ આઠ। હવે સૂત્રની મદદથી કરીએ, તો આલ્ફા બીટા બરાબર સી ના છેદમાં એ, સી એટલે અહીંયા આપણે માઇનસ આઠ આપેલા છે અને એ એટલે વન, માઇનસ આઠ ના છેદમાં વન એટલે માઇનસ આઠ, તો આ બે પણ આપણને સેમ મળી ગયા। હવે આ દાખલો સાવ ઇઝી છે, હવે આ ચેપ્ટરમાંથી બે માર્કનો એક એક્ઝામ્પલ પૂછાય છે, તો એમાં સ્વાધ્યાય 2.2માંથી એક એક્ઝામ્પલ પૂછાઈ શકે તેવી સંભાવના છે। હવે આપણે બીજો જોઈએ એક્ઝામ્પલ, ચાર એસ નો સ્ક્વેર માઇનસ ચાર એસ પ્લસ વન। હવે આપણે ઓલા દાખલામાં કર્યું એવી જ રીતે સેમ આમાં કરવાનું, પહેલા આના અવયવ જોઈ લઈએ, ચાર એસ નો સ્ક્વેર માઇનસ ચાર એસ પ્લસ વન બરાબર ઝીરો। હવે અહીંયા આપણે એક્સ સ્ક્વેર હતો, અહીંયા આગળ સહગુણક કાંઈ હતું નહીં એટલે કે વન હતો, પણ અહીંયા ચાર આપેલા છે, તો આ ચાર અને આ વન આ બેનો ગુણાકાર કરવાનું, ચાર એકા ચાર। હવે ચારના એવા ભાગ પાડવાના કે અહીંયા પ્લસ છે એટલે સરવાળો માઇનસ ચાર થવો જોઈએ, સમજાઈ ગયું? અહીંયા અહીંયા કાંઈ નહોતું, અહીંયા ચાર છે એટલે આ અને આ આ બેનો ગુણાકાર કરવાનો, ચાર એકા ચાર, અને એવા ભાગ પાડવાના કે સરવાળો માઇનસ ચાર થાય। તો હવે આપણે ભાગ પાડી, ચારના પહેલા ભાગ પાડીએ તો શું થશે, ચાર એટલે બે દૂ ચાર એટલે બે બે થશે, બે પ્લસ બે એટલે ચાર થઈ ગયા એટલે સરવાળો થઈ ગયો। હવે અહીંયા નિશાની કેવી મૂકવી, તો શું કરવાનું હતું, જો અહીંયા પ્લસ હોય તો આ બે પ્લસ આવશે અથવા બે માઇનસ આવશે, એ તો નક્કી થઈ ગયું। હવે પ્લસ લેવા કે માઇનસ, તો એ કરવા માટે અહીંયા જવાનું, અહીંયા શું છે માઇનસ, તો આ બે કેવા આવશે, માઇનસ।
હવે આના અવયવ શું થશે? ઓમાં તો આપણે ડાયરેક્ટ લખી નાખ્યું હતું ચાર અને માઇનસ બે હતા તો એક્સ પ્લસ ચાર ને એક્સ માઇનસ બે લખ્યું, પણ અહીંયા ડાયરેક્ટ લખવાનું નથી કેમ કે અહીંયા ચાર એસ આપેલા છે, અહીંયા કાંઈ નહોતું એટલે ડાયરેક્ટ લખી નાખ્યું, પણ અહીંયા ચાર એસ આપેલા છે એટલે તો હવે આમાં શું કરવાનું કે આ ચાર એસ પહેલાં લઈ લેવાના, આ સ્ક્વેર નહીં લેવાનો, ખાલી ચાર એસ, ચાર એસ લેવાના અને અહીંયા જે આપણે ભાગ પડ્યા ને એ છેદમાં લખી નાખવાના, એટલે ચાર એસ છેદમાં આ માઇનસ બે નિશાની લઈ લેવાની, પ્લસ હોય તો પ્લસ ને માઇનસ હોય તો માઇનસ, એવી જ રીતે અહીંયા કરવાનું ચાર એસ છેદમાં માઇનસ બે. હવે આના છેદ ઉઠશે બે દુ ચાર એટલે ઉપર શું રહેશે ટુ એસ છેદમાં માઇનસ વન, એટલે ટુ એસ માઇનસ વન, એવી જ રીતે અહીંયા અહીંયા પણ છેદ ઉઠશે એટલે ટુ એસ છેદમાં માઇનસ વન. હવે આને આપણે લેવાના છે ડાયરેક્ટ ટુ એસ માઇનસ વન અને ટુ એસ માઇનસ વન, એટલે આપણા અવયવ થશે ટુ એસ માઇનસ વન અને ટુ એસ માઇનસ વન બરાબર ઝીરો. હવે આના બરાબર ઝીરો અને આના બરાબર ઝીરો, ટુ એસ માઇનસ વન બરાબર ઝીરો અથવા ટુ એસ માઇનસ વન બરાબર ઝીરો. હવે અહીંયા માઇનસ વન છે તે બરાબરની આ બાજુ જાય તો પ્લસ થઈ જશે એટલે ટુ એસ બરાબર વન અથવા ટુ એસ બરાબર વન. હવે ટુ રિયા એ એસ ની સાથે ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં, એટલે એસ બરાબર એકના છેદમાં બે અથવા એસ બરાબર એકના છેદમાં બે, એટલે અહીંયા આપણે બહુપદીના શૂન્ય શું મળ્યા એકના છેદમાં બે અને એકના છેદમાં બે, એટલે આમ એકના છેદમાં બે અને એકના છેદમાં બે આપેલ બહુપદીના શૂન્યો છે. હવે બહુપદીના શૂન્ય આપણે મળી ગયા, હવે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે તો હવે એ જોઈએ. તો અહીંયા આપણી બહુપદી ચાર એસ નો વર્ગ માઇનસ ચાર એસ પ્લસ વન આપેલા છે, તો અહીંયા એ બરાબર ચાર, બી બરાબર માઇનસ ચાર અને સી બરાબર વન આપેલા છે. તો હવે પહેલા આપણે શૂન્ય આપેલા છે તેનો ડાયરેક્ટ સરવાળો કરીએ, તો અહીંયા શૂન્ય આપણને એકના છેદમાં બે અને એકના છેદમાં બે મળેલા છે, તો શૂન્યનો સરવાળો બરાબર એકના છેદમાં બે વત્તા એકના છેદમાં બે. હવે અડધો વત્તા અડધો એટલે આખો. હવે સૂત્રની મદદથી કરીએ તો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ. હવે માઇનસ બી ની અહીંયા બી ની કિંમત માઇનસ ચાર અને એની કિંમત ચાર આપેલી છે, તો માઇનસ ના માઇનસ બી એટલે માઇનસ ચાર અને એ એટલે ચાર, તો માઇનસ માઇનસ પ્લસ અને ચાર ના છેદમાં ચાર એટલે વન, એટલે બે સરખા મળી ગયા. હવે ગુણાકાર કરી તો પેલા ડાયરેક્ટ ગુણાકાર કરી આપણે જે શૂન્ય મળ્યા છે તેના, તો શૂન્ય નો ગુણાકાર બરાબર એકના છેદમાં બે ગુણ્યા એકના છેદમાં બે. હવે ગુણાકાર આપેલા હોય તો અંશ નો ગુણાકાર છેદમાં છેદ નો ગુણાકાર એટલે એક ગુણ્યા એક એટલે એક અને બે ગુણ્યા બે એટલે ચાર. હવે સૂત્રની મદદથી કરીએ બંને જવાબ સેમ આવવા જોઈએ, તો હવે સૂત્ર આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ના છેદમાં એ. હવે સી એટલે અહીંયા આપણને વન આપેલા છે અને એ એટલે ચાર, તો એકના છેદમાં ચાર બંને મળી ગયા સેમ. વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી જોયું, હવે પછીના એક્ઝામ્પલ નેક્સ્ટ વિડીયોમાં જોશું.